હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે આ વિડીયોની અંદર જે તમારું ડિપ્લોમા જે પાસ આઉટ થયા પછી જે ટ્વેલ્થ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ કઈ રીતે તમારે ઓનલાઈન પ્રોસેસ થ્રુ મેળવવાનું છે એનો આપણે સ્ટેપ જોઈએ તમારે ક્યાંય કોઈ ઓફલાઈન જવાનું નથી તમને કોસ્ટ થ્રુ તમારા ઘરે જે સર્ટિફિકેટ છે તમને મળી જશે તો ઓકે તો શું કરવાનું છે એની પ્રોસેસ હું તમને આ વિડીયોની અંદર કહેવાનું છે તો વિડીયો આખો જોજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો સબસ્ક્રાઇબ ના કરી હોય અને વિડીયો અચૂકથી લાઈક કરજો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેને ટ્વેલ્થ ઇક્વિવેલન્સ સર્ટિફિકેટ જેને લેવાનું છે ઓલમોસ્ટ જેને બી ડિપ્લોમા પાસ કર્યું હશે એ લોકોએ ટ્વેલ્થ સર્ટિફિકેટ લેવું પડશે ઓકે તમારે આગળ જતા કોઈ બી જગ્યા જ્યાં બી તમારે ટ્વેલ્થ પાસ બારમાં ત્રણ પાસની કોઈક એક્ઝામ આવતી હોય તો એમાં તમારે આ સર્ટિફિકેટ જોઈશે ઓકે તો એ વખતે કઢાવવું એના કરતા બેટર છે અત્યારે તમારે કઢાઈ જ એના માટે તમારે શું જોઈશે તો કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ઓકે પ્રોવિઝનલ સર્ટિફિકેટ તમે કોલેજમાં કોન્ટેક કરવા કરજો આવવાના શરૂઆત થઈ ગઈ છે ઓકે તમને કોલેજમાંથી પ્રોપર ઇન્ફોર્મેશન મેસેજ મળે તો તમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ કલેક્ટ કર્યા પછી આ પ્રોસેસ તમે કરી શકશો પ્રોવિઝનલ સર્ટિફિકેટ કે ફાઇનલ સર્ટિફિકેટ ફાઇનલ સર્ટિફિકેટ તો હજુ તમારું આવ્યું નહીં હોય સો પહેલાં પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવે અને પછી પ્રો ફાઇનલ સર્ટિફિકેટ આવે તો પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવી જાય પછી તમે આ પ્રોસેસ કરી શકશો ઓકે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું તે ગુજરાત જે ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે બરાબર આ વેબસાઇટ જે છે હું લિંક તમને નીચે પ્રોવાઈડ કરી દઈશ ક્લિક કરશો એટલે અહીંયા તમે રાઈટ સાઈડ ઉપર જોઈ શકો છો રજીસ્ટર નાવ ઓકે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે રજીસ્ટર નાવ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે પેજ ઓપન થશે ફ્રેન્ડ્સ એમાં તમારે તમારી બેઝિક ઇન્ફોર્મેશન નાખવાની છે જે તમારી માર્કશીટમાં છે જે તમારી ટેન્થની માર્કશીટ અથવા તો જીટીયુની જે બી માર્કશીટ છે એની અંદર તમારી જે બી નામ છે એ પ્રમાણે એઝ ઇટ ઇઝ તમારું અહીંયા નાખવાનું રહેશે જેન્ડર તમારી બર્થડેટ શું છે અને તમારું એડ્રેસ એડ્રેસ ફ્રેન્ડ સાચું નાખજો કારણ કે પોસ્ટ થ્રુ તમારા ઘરે આવશે એટલે પ્રોપર એડ્રેસ તમારે અહીંયા નાખવાનું રહેશે તમે તમારો કોન્ટેક્ટ નંબર નાખવાનો છે એટલે મોબાઈલ નંબર સાચો નાખવાનો છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને વસ્તુ તમારે નાખવાની રહેશે તમારે તમારો પાસવર્ડ બી ક્રિએટ કરવાનો રહેશે ઓકે સિમ્પલ તમે કોઈ બી પાસવર્ડ તમે ક્રિએટ કરી શકશો અને નીચે તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે આ તમારી બેઝિક ઇન્ફોર્મેશન હતી જેવું તમે લોગ ઇન નીચે ક્લિક કરશો એટલે ફરી આ રીતનું એક પેજ ખુલશે એની અંદર તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી જેનાથી તમે રજીસ્ટર થયા એ અને એનો પાસવર્ડ અને અહીંયા નીચે ક્લિક કરી દેવાની આઈ આઈએમ નોટર રોબોટ ઉપર ઓકે અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરશો અને શું કરવાનું છે લોગ ઇન જેવું તમે લોગ ઇન કરશો નેક્સ્ટ આ રીતનું એક પેજ ખુલશે એમાં તમે સિલેક્ટ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આટલા તમને પાંચ ઓપ્શન દેખાશે ટ્વેન્થ પાસ માર્કશીટ સર્ટિફિકેટ ટ્વેલ્થ પાસ માઇગ્રેશન સર્ટિફિકેટ ટેન્થ ડુપ્લિકેટ માર્કશીટ ટ્વેલ્થ ડુપ્લિકેટ માર્કશીટ માર્કશીટ અને લાસ્ટ જે છે શું છે તમારું ઇક્વિ સર્ટિફિકેટ તો આપણે શું જોઈએ છીએ ઇક્વી સર્ટિફિકેટ એના ઉપર ક્લિક કરશો એક નવું પેજ ઓપન થશે એ આપણે જોતા પહેલાં ખાલી જોઈ લઈએ કે સમકક્ષ પ્રમાણપત્ર માટેના સ્ટેપ શું છે અથવા તો કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એની જે ફી જે છે બસો રૂપિયા છે અને ઉપર તમારે પોસ્ટનો જે કોસ્ટ છે તમારે આપવાનો રહેશે હમણાં આપણે નેક્સ્ટ જોઈએ છે એના માટે તમારે શું જોઈશે ઓકે તો ધોરણ દસ ની માર્કશીટની જેરોક્સ મતલબ આપણે તો અપલોડ જ કરવાના છે લિવિંગ સર્ટિફિકેટ છે ડિપ્લોમાના જે છેલ્લા બે સેમિસ્ટર છે એટલે ફિફ્થ અને સિક્સ એની માર્કશીટ અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ સ્લેસ કોન્વોકેશન સર્ટિફિકેટ કોન્વોકેશન સર્ટિફિકેટ એટલે તમારું ફાઇનલ સર્ટિફિકેટ જે હજુ આવ્યું નહીં હોય જે લોકો હમણાં પાસ થયા હશે એની જે જૂના આઉટ હશે એમની જોડે ઓલરેડી હશે અને આઈડી પ્રૂફ તો આઈડી પ્રૂફ આ બધું તમારે ઓરિજિનલ જ અપલોડ કરવાનું રહેશે ઓકે કોઈ અહીંયા આ તો આ આ જે ડેટા લખ્યો છે ઝેરોક્સ ઝેરોક્સ એ ક્યારે જ્યારે ઓફલાઈન તમે જાઓ ત્યારની વાત છે ત્યારે એ લોકો આ કલેક્ટ કરતા હતા પણ હવે ઓનલાઈન પ્રોસેસ થઈ ગઈ છે ઓકે ચાલો તો એ ડેટા વાંચશો એ જે તમે આ લોગ ઇન કરશો આ સિલેક્ટ કરશો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ એટલે તમારું આવું પેજ ખુલશે નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે અને અહીંયા ઉપર રાઇટ સાઈડ ઉપર જુઓ તમે અત્યારે જ બરાબર એના ઉપર તમારે શું કરવાની રહેશે ક્લિક કરવાની જેવી તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક તમારું સ્ક્રીન ઓપન થઈ જશે જેની અંદર બાય ડિફોલ્ટ જે તમે રજીસ્ટ્રેશનમાં ડિટેલ નાખી હશે નામ છે તમારું બર્થ ડેટ એડ્રેસ ફોન નંબર એ બધું એમનું એમાં આવી જશે તમારે ખાલી બે ત્રણ વસ્તુ નવી નાખવી પડશે બરાબર એક તો કોલેજનું એડ્રેસ છે કોલેજનું નામ છે બરાબર કોલેજની થોડી ઇન્ફોર્મેશન છે એ તમારે નાખવાની રહેશે અને સાચી ઇન્ફોર્મેશન નાખજો જે બી તમે ઇન્ફોર્મેશન નાખો કારણ કે આના બેઝ ઉપર જ તમારું જે સર્ટિફિકેટ છે એ રેડી થશે અને છેલ્લે તમે તમે નેક્સ્ટ પર ક્લિક કરશો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ફ્રેન્ડ્સ તમારે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓકે પેનું તમારું ઓપ્શન છે હજુ હવે આવશે ઓકે જુઓ કોપી ઓફ ટેન્થ માર્કશીટ તમારે ચૂઝ ફાઇલ હવે અહીંયા જે તમે માર્કશીટ અપલોડ કરો એની જે સાઇઝ છે એ કેટલી હોવી જોઈએ તો કે વન એમ અથવા એનાથી ઓછી અને કયા ફોર્મેટમાં હોવી જોઈએ તો કે જેપીજી અથવા જેપીજી અથવા પીએનજી અહીંયા ઉપર લખેલું જ છે ઓકે તમે વાંચશો તો તમને આઈડિયા આવી જશે એક એમ બી કરતાં ઓછી હોવી જોઈએ અને ક્લિયર તમારું નામ છે જે બી ઇન્ફોર્મેશન છે બ્લર ફોટો કેવો અપલોડ ના કરતા નહીં તો જે તમારી એપ્લિકેશન છે એ રિજેક્ટ થશે કોપી ઓફ ટેન્થ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે એલસી હોય એ અપલોડ કરવાનું રહેશે કોપી ઓફ ફિફ્થ એન્ડ સિક્સ માર્કશીટ માર્કશીટ બંનેની માર્કશીટ એક સાથે ભેગી કરવાની છે એટલે તમારે મર્જ નથી કરવાની તમે જ્યારે ચૂઝ ફાઇલ કરો ત્યારે તમારે બે માર્કશીટ એક સાથે સિલેક્ટ કરવાની છે અહીંયા નીચે લખેલું જ છે સિલેક્ટ મલ્ટિપલ ફાઇલ્સ જેવું તમે અહીંયા ક્લિક ક્લિક કરશો એટલે જ્યાં બી તમારી માર્કશીટ પડી હશે ફિફ્થ અને સિક્સની તો એ બે માર્કશીટ જે છે એ બંનેઓને એક સાથે સિલેક્ટ કરી અને અહીંયા અટેચ કરવાની છે બરાબર એના પછી કોપી ઓફ પ્રોવિઝનલ સર્ટિફિકેટ એ તમને મેં કીધું એ આવશે પછી જ પ્રોસેસ થશે અને છેલ્લું છે તમારું આઈડી પ્રૂફ તો આઈડી પ્રૂફની અંદર તમારે શું આપવું પડશે આઈડી પ્રૂફની અંદર જો આધાર કાર્ડ હોય તો વેલ એન્ડ ગુડ છે બરાબર એ સિવાય જો તમારી જોડે ના હોય તો અહીંયા બધા નીચે બીજા ઓપ્શન લખેલા છે કોઈ બી એક તમે અપલોડ કરી શકો બરાબર ને છેલ્લે તમારે શેના ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને પેનું ઓપ્શન મળશે અને પે કરશો તમે ફીઝ એટલે તમારું એક મેસેજ આવશે તમારા મોબાઈલ પર અને એ તમારું શું થશે કન્ફર્મેશન થઈ જશે કે ભાઈ હા આપણે આ પ્રોસેસ જે છે ઇક્વિવેલન્સ સર્ટિફિકેટની પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરી તો આઈ હોપ હવે તમને ક્લિયર મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેને ટ્વેલ્થ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ લેવાના હોય એની જોડે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો ગમે તો ફ્રેન્ડ્સ લાઇક જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડિયો